मॉर्निंग विद्यार्थियों, आज आपणे धोरण 3 मां विषय आसपास एमां द्वितीय सत्र छे एमां पाठ 15 माटीनी मजा एना विषे आपणे भणीशुं। तो माटीनी मजा तो आपणे एना परथी ज खबर पड़े के माटीनी मजा एटले शुं होय। तो आपणे नाना होईए ने ज्यारे त्यारे शुं करीए, आपणने माटी मळी जाय ने तो शुं करीए, आपणे माटीथी કેટલાય પ્રકારના શું કરીએ, અલગ અલગ રમકડા બનાવીએ, પછી કંઈક આકારો બનાવીએ ને, વેલણ છે, પાટલી છે, નાના નાના ડીશ વાટકા ને બધું બનાવી છે। આવું બધાએ કર્યું હશે, તમે બધાએ કર્યું છે ને આવું। હા, તો શું કરો, આપણે નાના હોઈએ છીએ ત્યારે માટીમાં રમવાની કેવી મજા આવે છે એમ કે છે માટીની મજા। તો આ પાઠમાં કંઈ એવું જ છે। તો આપણે માટીની મજા શબ્દ પરથી આપણે જોઈએ તો આપણે નાના હોઈએ છીએ ત્યારે શું કરીએ છીએ, આપણે માટીમાં માટીથી આપણે માટી ને પાણી મિક્સ કરીએ, માટી એટલીથી ન બને પણ માટી ને પાણી મિક્સ કરીને આપણને મમ્મીને ખબર ન હોય તેમ શું કરીએ, છાનામાં શું કરીએ, એમાંથી કેટલા બધા શું બનાવીએ રમકડા, ન આવડે તો પણ આપણે એમાંથી રમકડા બનાવી, પછી ક્યારેક તો પાછા શું કરીએ ખબર છે, એમાં પશુ પક્ષીના ચકલી બનાવીએ, એના પશુ પક્ષીના આકાર બનાવવા જઈએ કરીએ છીએ ને, તો આપણે શું કરીએ છીએ માટીમાંથી આ બધા આકારો બનાવવા કોશિશ કરીએ છીએ। ક્યારેક તો ભૌમિતિક આકાર એટલે આપણે ક્યારેક એમાં શું કરીએ કે ગોળ કરી દઈએ ને પછી શું કરીએ ત્રિકોણ એમાંથી બનાવીએ, ચોરસ બનાવીએ, અલગ અલગ શું કરીએ છીએ આપણે આકારો પણ માટીમાંથી બનાવીએ છીએ। આ બધું તમે બધાએ કર્યું છે ને, હા બધા કરો જ છો, રમો જ છો આ રીતે માટીમાં। તો શું કહે છે આમાં માટીની મજા એ રીતે પાઠ છે। તો શું કહે છે આપણે જોવાનું છે, માટીમાંથી આપણે વિવિધ પ્રકારની વસ્તુ બનાવીએ છીએ। આપણે વાત કરી ને અત્યારે કે માટીમાંથી શું કરીએ છીએ આપણે વિવિધ પ્રકારની શું કરીએ છીએ વસ્તુઓ બનાવીએ છીએ। કેવી તો જેવી કે રમકડા છે, અલગ અલગ પ્રકારના નાના નાના શું કરીએ છીએ આપણે માટીમાંથી સરસ મજાના રમકડા પણ બનાવીને કે ગાય છે કે ગમે તે અલગ અલગ શું કરીએ રમકડા, આવડે કે ન આવડે પણ એ રમકડાનો આકાર આપવા આપણે કોશિશ કરીએ, તો નાના નાના રમકડા બનાવીએ। પછી શું બનાવીએ તો વાસણ, છોકરીઓ તમે જોશો અત્યારે નાની હોય એટલે શું કરે માટીમાં રમે ને એટલે માટીના સરસ મજાના વાસણો બનાવે ને। તો માટીના વાસણો કઈ રીતે બનાવે, તો માટીને શું કરે ગુંદી નાખે, માટી શું કરે ભેગી કરીને એમાં પાણી નાખીને શું કરે એને ગુંદી નાખે છે માટી, અને પછી શું કરે આમ કેમ આપણે લોટ બાંધીએ એની જેમ, પછી એવો પિંડો તૈયાર કરે અને એમાં શું કરે છે એમાંથી જુદા જુદા અવનવા શું શું કેવા કેવા રમકડા બનાવે, કેવા કેવા રમકડા બનાવે તો માટીમાંથી વેલણ બને, પાટલી બને, થાળી બને, વાટકા બને, પછી ડીશ બને, પછી નાની નાની તપેલી પણ બનાવવાની કોશિશ આકાર, ગરવું બનાવે, ગ્લાસ બનાવે, એ બધું શું કરે નાનું માટલું એ બધું શું કરે માટીમાંથી બનાવે છે। અત્યારે પણ મેં ઘણી બધી નાની છોકરીઓ જોઈ છે આ બધા માટીમાંથી રમકડા બનાવીને ખૂબ જ મજાથી રમતી હોય છે। તો શું કહે છે, વાસણો, માટીના રમકડા, વિવિધ ભૌમિતિક આકારો વગેરેનો સમાવેશ થતો જોવા મળે છે, આ બધી વસ્તુ માટીમાંથી બને છે। પછી આપણે જોઈએ કે અત્યારે આપણે વિચારીએ કે માટીનો ઉપયોગ કોણ કરે, તો આપણે સામાન્ય વિચાર તો માટીમાંથી વસ્તુ કોણ બનાવે, તો આપણે શું કહીએ કુંભાર બનાવે, કુંભાર બનાવે છે, કુંભાર એનું સાધન જે ચાકડો છે એ ચાકડાની મદદથી શું કરે છે બધી અવનવી વસ્તુ, માટલા માટલી હોય તો બધું જો છો ને એનું સાધન, કયું સાધન છે કુંભારનું સાધન કયું કહેવાય તો ચાકડો કહેવાય, કયું કહેવાય કુંભારનું સાધન ચાકડો, એના મદદથી એ શું કરે છે સરસ મજાના અવનવા ઘાટના આકારના વાસણો પણ બનાવે છે। આપણે અત્યારે જોઈએ છે કોઠીઓ જોઈ છે, મસ્ત મજાના શું જોઈએ છે અલગ અલગ તુલસી ક્યારા જોઈએ છે, અલગ અલગ બધી વસ્તુઓ માટલું જોવા મળે છે, તો એ બધું કોણ બનાવે છે તો કુંભાર બનાવે છે ને, તો એ અલગ અલગ વસ્તુ કુંભાર બનાવે છે। તો શું છે કે ગ્રામ્ય કારીગર કુંભાર આપણા માટે માટીમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવે છે, અને શું કહે છે કુંભાર માટીમાંથી વસ્તુ બનાવે, એવી જ રીતે આપણા જે કેટલા બધા આપણને મદદ માટે કારીગરો છે ને, કુંભાર છે એ શું બનાવે આપણને માટીમાંથી વસ્તુ બનાવીને આપે છે, તો આપણા ઘરમાં માટલું ને એવું બધું છે તો એ કુંભાર પાસેથી જ આપણે લઈ આવેલા છે, કુંભાર જ્યારે એ વસ્તુ ઘડી છે ત્યારે આપણા ઘરમાં આવી છે ને, હા તો એ કુંભાર બન, તો એવા આપણે જુદા જુદા કારીગરો છે કે જે આપણને મદદ કરે છે, તો એવા કયા કારીગરો છે એની વાત કરી છે, તો એમાં કયા કયા કારીગરો આવે, તો કયા આવે છે તો દરજી આવે છે, આવે લુહાર આવે, પછી સુથાર આવે, પછી કયા આવે મોચી આવે લુહાર આવે, એ બધા શું છે કારીગરો છે એ આપણા માટે ખૂબ
જ ઉપયોગી છે. કયા કયા કારીગરો આપણા માટે ઉપયોગી છે? તો લુહાર છે, દરજી છે, મોચી છે, સુથાર છે, એ બધા આપણા માટે ઉપયોગી છે. હવે આપણે જોઈએ તો શું કહે છે કે લુહાર, તો લુહાર એનું કયું સાધન હોય? તો લુહાર એરણ. લુહાર શેનો ઉપયોગ કરે? એરણનો ઉપયોગ કરે. શેનો કરે? લુહાર એરણનો ઉપયોગ કરે છે અને એ વસ્તુ બનાવે છે. પછી કહે છે દરજી. તો દરજી કામ કરવું હોય, દરજી તો એ કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે? તો દરજી માટે, દરજી કામ કરવા માટે સોય દોરાની જરૂર પડે પડે છે ને. સોય દોરો હોય, દરજી હોય, એ શું સીવે, શું કરે? તો કાપડ, કાપડ સીવે. શું કરે? કાપડમાંથી અવનવી વસ્તુ બનાવે છે. આપણે ડ્રેસ સીવડાવવો હોય કે ફ્રોક સીવડાવવો હોય કે કપડાં સીવડાવે, ગમે તે શર્ટ કે પેન્ટ કે ગમે તે સીવડાવવું હોય, એ શું કરે છે? દરજી આપણને સીવી આપે છે. આપણે એને એક કાપડનો ટુકડો આપીએ અને એમાંથી સરસ મજાનું શું આપણે જે પણ એને કહીએ, ફ્રોક કે ડ્રેસ કે ગમે તે કહીએ, તો એ શું કરે છે? સીવી આપે છે. સીવી આપે છે ને, તો એ કામ પણ કરે છે, દરજી કરે છે. પછી શું કહે છે? સુથાર. તો સુથાર શું કરે છે? મોચી છે, તો મોચી શું કરે છે? ચપ્પલ, પગરખા બધું બનાવે છે, એ સીવાનું કામ કરે છે. પછી છે સુથાર. તો સુથાર શું કરે છે? તો એ રંધો, એનું શું કહેવાય, એનું સાધન કયું છે? રંધો. એના દ્વારા એ સરસ મજાનું શું બનાવે છે? ફર્નિચર બનાવે છે. આપણા ઘર માટે જે ફર્નિચર ઉપયોગી હોય ને, એ કોણ બનાવે છે? સુથાર બનાવે છે. તમે જુઓ, તમારી આજુબાજુ તમે નજર નાખો તો કેટલી બધી આજુબાજુ નજર ફેરવશો ને, તો પણ કેટલી બધી લાકડાની વસ્તુઓ જોવા મળે છે, મળે છે ને. તો એ કોણે બનાવેલું હોય છે? સુથારે બનાવેલું હોય છે. શું શું એમાં આવે છે? તો આપણે જોઈએ આપણી શાળામાં, તો ટેબલ છે, ખુરશી આવે લાકડાની, લાકડાનું ટેબલ આવે, તમે બેન્ચીસ પર બેસો છો એ લાકડાની બેન્ચીસ આવે છે. પછી ઘરનું આપણે ફર્નિચર જે આવે એ પણ કોણ બનાવે છે? સુથાર. ટેબલ, બારી, બારણા એ બધું કોણ બનાવે છે? સુથાર બનાવે છે. એમ આપણે અલગ અલગ કારીગરોની મદદથી, આપણે અલગ અલગ કારીગરોની મદદની જરૂર પડે છે. હવે આપણે આ પાઠમાં જોવાનું છે, આ તમે નાના હતા બધાય વાર્તા તો પાઠમાં સાંભળી જ હોય છે, કે એક કાગડો હોય છે, એ શું હોય છે, એને શું ખાવાનું મન થાય છે? તો એક વાર્તા છે કે કાગડાને કોઠીંબું ખાવાનું મન થાય છે. શું ખાવાનું મન થાય છે? કાગડાને કોઠીંબું ખાવાનું મન થાય છે. તો કાગડો કોઠીંબું ખાવા માટે જ્યારે એ કાગડો કોઠે વાળે, જે વાળે વાળે કોઠીંબું દોડતું હોય છે, તો એટલે વાળે એટલે કે એમ જે ઝાડીઓ હોય એમાં કોઠીંબું હોય છે, તો કાગડાને એમ થાય છે હું આ કોઠીંબાને ખાઉં તો કેવું મને સરસ લાગે, કેવું મસ્ત લાગે, એમ કહે છે કાગડો. પરંતુ જેવો કાગડો કોઠીંબાને ખાવા જાય છે, તરત કોઠીંબું શું કહે છે કાગડાને? આવી ગંદી ચાંચ વડે મને ન ખા, પહેલાં તો શું કર, તારી ચાંચ ધોઈ નાખ. શું કહે છે કાગડાને? એમ કહે છે કે પહેલાં શું કર, તું પહેલાં તારી ચાંચ ધોઈ આવ, એમ કહે છે. એટલે આવી રીતે આ વાતમાં કાગડો કેટલા કેટલા પાસે એને કોઠીંબું એ ખાવું છે તો એને કેટલી જગ્યાએ ફરવું પડે છે એ આપણને આ પાઠમાં જણાવેલું છે. તો કાગડાને જ્યારે શું કરવું હોય છે કે એ કોઠીંબું ખાવું હોય છે તો એ ચાંચ ધોવા માટે શું કરવા જાય છે? તો પહેલાં સૌથી પહેલાં ક્યાં જાય છે કાગડો? ચાંચ ધોવા માટે એને શું જોઈએ છે? પાણી જોઈએ. તો પાણી જોઈએ તો પાણી લેવા માટે એને ક્યાં જવું પડે સૌથી પહેલાં? તો કૂવા પાસે જવું પડે. તો કૂવા પાસે પાણી લેવા જાય તો કૂવો શું કહે છે? પાણી જોઈતું હોય તો તું ક્યાં જા? પહેલાં કુંભાર પાસે જા અને કુંભાર પાસેથી જઈને મને શું લઈ આવ? ઘડો લઈ આવ. તો હું તને શું કરું? તો પાણી આપ. ઘડો તું મને લઈ આપ તો તને પાણી ભરવા માટે હું ઘડો આપું. તો મને કુંભાર એમ કહે છે કે તું મને માટી લઈ આપ, તો તું મને માટી લઈ આપ ને, તો હું તને શું કરી આપું? સરસ મજાનો ઘડો ઘડી આપું. આપણે આગળ વાત કરી કે એને શું જોઈતું હતું કાગડાને? એને ચાંચ જોઈ હતી, તો પાણી જોઈતું હતું. શું જોઈતું હતું એને? પાણી જોઈતું હોય તો તેને કુંભારને ત્યાંથી ઘડુલો લઈ આવવાનું કહે છે. તો કાગડો ઉડતો ઉડતો ક્યાં જાય છે? કુંભારને ત્યાં જાય છે. તો કુંભારને ત્યાં જઈને કુંભારને કહે છે કે મને શું આપો? તમે માટી આપો. તો શું કહે છે કુંભાર? કહે છે માટી લાવ. કુંભાર ત્યાં જાય, માટી લાવ તો રૂપાળો ઘડુલો ઘડી દઉં. શું કહે છે? તું મને માટી આપ તો તને શું કરી દઉં? તને રૂપાળો ઘડુલો ઘડી દઉં. પછી કાગડો ઉડતો ઉડતો ક્યાં જાય છે? તો કાગડો ગયો ટીંબા પાસે. ક્યાં જાય છે? ટીંબા પાસે. અને ટીંબાને જઈને કહે છે કે મને શું કહે છે? ટીંબાને જઈને કહે છે ઘડુલો સીચું પાણીના ધોવું, ચાંચું પી ખાઓ, કોઠીંબું બડું પ્રોબ્લેમ. ટીંબો કહે છે
માટી ખોદી લે તો એને પહેલા કે જોવું પડે એના માટે એને મરગલાને મારવું પડે અને શું કરવું પડે એની સિંગડી લેવી પડે તો કહે છે મરગલો એમ કહે છે તો કૂતરાને બોલાવે કૂતરા શું કરે લઈ આવે મને દીવડાવે મારી નાખશે તો પછી હું તને સિંગડી મળશે તો કે જાય છે કે કૂતરો એમ કહે છે કે હું કામ કરું પણ શું મને ગાયનું દૂધ પીવડાવ તો હું કામ કરું પછી ગાય પાસે જાય છે તો ગાય કહે છે હું બહુ ભૂખી છું તું ક્યાં જા તો સિંહમાં ખડ લેવા જા તો સિંહમાં જાય છે તો સિંહમાં એમ કહે છે સિંહ એમ કહે છે કે તું લુહાર પાસેથી દાતરડું લઈ આવ તો તને આ ઘાસ કાપવા મળે પછી દાતરડું લઈ આવે છે લુહાર એને દાતરડું આપે છે પછી જેમ જેમ તે આગળ જેમ જેમ આવ્યો એવી રીતે પાછો જાય છે અને છેલ્લે શું કરે છે કુંભારને માટી આપે છે અને કુંભાર એને શું કરે છે બધા પાસેથી પાછો જે વસ્તુ માગી હતી એ વસ્તુ એને પહોંચાડતો જાય છે અને એ કુંભારને માટી આપે છે આ રીતે અને કુંભાર એને શું બનાવી આપે છે સરસ મજાનો ઘડો બનાવી આપે છે સરસ મજાનો ઘડો લઈ એ અંદર કૂવામાંથી પાણી સિંચી લે છે અને પાણી સિંચીને એમાં ચાંચ ધોઈ નાખે છે અને આ ચાંચ ધોઈને એ કોઠીંબું ખાય છે આ રીતે કોઠીંબું ખાવા માટે એને કેટલી બધી જગ્યાએ જવું પડે છે એ આ પાઠમાં આપણને બતાવેલું છે આ મેં તમને અત્યારે વાર્તા સ્વરૂપે કીધું છે હજુ આપણે પાઠ સમજાવવાનો બાકી છે આ એક આ પાઠમાં જે 15મો પાઠ છે માટીની મજા એમાં આવી વાર્તા આવે છે એવું મેં તમને સમજાવ્યું છે હજુ પાઠ આપણે સમજાવવાનો બાકી છે તો આપણે જોઈએ કે એમાં કયા કયા પ્રશ્નો આવે છે અત્યારે જે જોયું તો આપણે એમાં જોઈએ આગળ કે એક હતું કોઠીંબું આપણે હવે પાઠ ચાલુ કરીએ છીએ આપણે થોડુંક પાઠ સમજીએ છીએ એક હતું કોઠીંબું કોણ હતું એ કોઠીંબું હતું તે વાડીએ વાડીએ દોડે જતું હતું કોઠીંબું ક્યાં દોડે જતું હતું વાડીએ વાડીએ એટલે કે વાડ જ્યાં કરેલી હોય ત્યાં વાડની ઓટમાં દોડે જતું હતું ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો ત્યાં શું આવ્યું ઉડતું ઉડતું એ કાગડો આવ્યો કોઠીંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થયું કોઠીંબાને જોઈને કાગડાને એમ થયું કે આ કોઠીંબું ખાઉં એને મન થયું કોઠીંબું ખાવાનું વધારે ઈચ્છા થઈ એ કોઠીંબું ખાવાનું એને મન થયું કાગડો જ્યાં ચાંચ નામી કરીને કોઠીંબાને ખાવા જાય છે ત્યાં તો કોઠીંબું કહે છે શું કહે છે કાગડો જેવો કોઠીંબાને ખાવા માટે ચાંચ લાંબી કરે છે તો કોઠીંબું એને શું કહે છે કોઠીંબું કહે છે બાપુ આવી ગંદી ચાંચે મને ન ખવાય શું કહે છે કે આવી ગંદી ચાંચે મને ખાશો નહીં તમે પહેલાં શું કરો કે પાણી લઈને તમારી ચાંચ પહેલાં ધોઈ નાખો પછી મને ખાઓ કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો જઈને કૂવાને કહે છે શું કહે છે કાગડો ચાંચ ધોવા માટે ક્યાં જાય છે એને ચાંચ ધોવાની હતી તો ચાંચ ધોવા માટે તો પાણી જોઈએ તો પાણી માટે એને ક્યાં જવું પડે પહેલાં સૌથી પહેલાં પાણી એને જોઈતું હોય તો કૂવા પાસે જવું પડે તો એ કૂવા પાસે કાગડો જાય છે કૂવા પાસે જઈને કૂવાને કહે છે કૂવા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો પાણીના ધોવું ચાંચડી ખાવું કોઠીંબું બડુક બડુક લાગે શું કહે છે કૂવા પાસે જઈને કહે છે કૂવા 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 દેવા તમારા આંગણે કાગડો આવ્યો છે કાગ દેવા આવ્યા છે તમે મને આલો પાણી રાખ એટલે કે તમે મને પાણી આપો તો હું શું કરું ધોઉં ચાંચડી તો હું ચાંચ ધોઉં છું ખાવ કોઠીંબું કે ચાંચ ધોઈને પછી શું કરું છું કોઠીંબું ખાઉં છું બડુક બડુક લાગે કેવું સરસ મજાનું કોઠીંબું શું કહે છે મને બડુક બડુક લાગે એમ કહે છે કેવું સરસ મજાનું મને કોઠીંબું લાગે એમ કહે છે કૂવો કહે છે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈને આવને પાણી સીંચી લે કૂવો એમ કહે છે કે જો તારે પાણી જોતું હોય કાગડાને એમ કહે છે તો તું શું કર કુંભારને ત્યાંથી એક ઘડો લઈ આવ અને ઘડો લઈને આવીને આ કૂવામાંથી તું પાણી સીંચી લે તો કાગડાને શું કરવું પડે છે ત્યાંથી જઈને શું કરવું પડે ત્યાં કૂવા પાસેથી ક્યાં જવું પડે છે એને ઘડો જોઈએ છે એટલે ક્યાં જાય છે કાગડો કુંભાર પાસે જાય છે હવે જોઈએ કાગડો તો ઉડતો ઉડતો કુંભાર વાડે ગયો અને કુંભારને જઈને શું કહે છે એ આપણે આગળ જોશું હવે આપણે અહીંયા જોવાનું છે પ્રશ્નના જવાબ તો શું કહે છે પહેલો પ્રશ્ન છે કે કાગડાને શું ખાવાનું મન થયું તો કાગડાને વાત કરી અત્યારે તો એમ કાગડાને શું ખાવાનું મન થયું હતું તો કોઠીંબું ખાવાનું મન થયું પ્રશ્ન નંબર બે છે કૂવા પાસેથી કાગડો ક્યાં ગયો આપણે વાત કરી અત્યારે કે એને કોઠીંબું ખાવું હતું તો એને ચાંચ ધોવાની કીધી કોઠીંબાએ તો એ કૂવા પાસે ગયો તો કૂવાએ શું કીધું પાણી સીંચી લેતું કૂવામાંથી તો એ શું કીધું કૂવા પાસેથી એને ક્યાં ગયો કુંભાર પાસે
કુંભાર પાસે ગયો તો એને ઘોડો જોઈતો હતો એટલે ક્યાં ગયો કુંભાર પાસે ગયો તો ક્યાં ગયો કુવા પાસેથી કાગડો ક્યાં ગયો તો કુવા પાસેથી કાગડો કુંભારને ત્યાં ગયો હવે પ્રશ્ન નંબર 3 છે તમારા ગામમાં કયા કયા કારીગરો રહે છે તો આપણે હમણાં વાત કરી એમ કે આપણા ગામમાં કયા કયા કારીગરો રહે જેને જેને આપણે મદદની જરૂર પડે છે એ બધા કારીગરો તો કયા કયા કારીગરો તો મારા ગામમાં સુથાર લુહાર કુંભાર દરજી મોચી કડિયો સફાઈ કામદાર અને મિકેનિક વગેરે રહે છે કોણ કોણ રહે છે આપણા ગામમાં તો મારા ગામમાં સુથાર છે કયા કયા કારીગર તો આપણને કયા કયા કારીગર આવે સુથાર આવે લુહાર આવે કુંભાર દરજી મોચી કડિયો સફાઈ કામદાર અને મિકેનિક વગેરે રહે છે પછી પ્રશ્ન 4 છે કોઠીમાએ કાગડાને ખાતા પહેલા શું કરવા કહ્યું તો કોઠીમાએ કાગડાને કાગડો જો કોઠીમું ખાવા ગયો તો એવું શું કરવા કહ્યું તો એને એમ કહ્યું તમારે કાગડાને એમ કહ્યું કોઠીમાએ કાગડો જો ખાવા ગયો તો ખાતા પહેલા શું કરવાનું કહ્યું ગંદી ચાંચ ધોવાનું કહ્યું તમારે શું કરો ગંદી ચાંચ ધોઈ નાખો પાંચમો છે કાગડો પાણી માટે ક્યાં ગયો તો કાગડાને પાણી જોઈતું હતું એને ચાંચ ધોવી હતી એટલે તો કાગડો પાણી માટે ક્યાં ગયો તો કાગડો પાણી માટે કુવા પાસે ગયો ક્યાં ગયો કુવા પાસે ગયો પ્રશ્ન નંબર 6 છે કાગડાએ વાડમાં ખાલી જગ્યા જોયું તો કાગડાએ વાડમાં શું જોયું હતું તો કાગડાએ વાડમાં કોઠીંબુ જોયું શું જોયું કાગડાએ વાડમાં કોઠીંબુ પ્રશ્ન નંબર 7 છે કોઠીંબાએ કાગડાને ખાલી જગ્યા ધોવા માટે કહ્યું કોઠીંબાએ શું કીધું કાગડાને શું ધોવા માટે કહ્યું હતું તો એની ચાંચ ધોવા માટે કહ્યું હતું શું ધોવાનું કહ્યું હતું ચાંચ ધોવાનું કહ્યું હતું આઠમો પ્રશ્ન છે કુવાએ પાણી આપવા માટે કાગડા પાસે ખાલી જગ્યાની માંગણી કરી શું કહે છે કુવો એમ કહે છે પાણી આપો પણ કાગડા પાસે શેની માંગણી કરી તો ઘડાની માંગણી કરી કે કાગડાને કહે છે ઘડો લઈ આવો અને આમાંથી પાણી સીંચી લે તો શેની માંગણી કરી કુવાએ ઘડાની માંગણી કરી પછી તમારો પ્રશ્ન નંબર 9 છે જોડકા જોડવાના છે કે કોને શેની જરૂર પડે અને શેની માંગણી કરી એ કોણ શું વસ્તુ આપે છે એની વાત છે તો કુવો છે એ કુવો અને સામે વિભાગ ક છે અને વિભાગ ફ છે તો કુવો છે તો એ કુવો શું કહેવાનું કે છે તો કુવો શું આપે પાણી આપે કુવો શું આપે પાણી આપે પછી લુહાર છે તો લુહાર પાસે કઈ વસ્તુ લુહાર દાંતડું શું આપે દાંતડું લુહાર કઈ વસ્તુ આપે છે દાંતડું કુંભાર છે તો કુંભારે ઘડો અને ટીમ્બો છે એ ટીમ્બો શું આપવાનું કહે છે માટી આપવાનું કહે છે ફરી એકવાર જોડકામાં કુવો શું કહે છે તો પાણી કુવો શું આપે છે પાણી આપે છે લુહાર છે દાંતડું આપે છે કુંભાર છે એ શું કરે છે ઘડો આપે છે અને ટીમ્બો છે એ શું કરે છે માટી આપે છે પછી પ્રશ્ન નંબર 10 છે કારીગર તેના સાધનો જોડતા જોડવાના છે કારીગર છે એને તેના સાધનો વડે જોડતા જોડવાના છે તો આ બાજુ વિભાગ ક માં કારીગરને નામ આપ્યા છે અને વિભાગ ક માં એને કયા કયા સાધનની જરૂર પડે છે એ આપી છે બરાબર તો પહેલું છે એમાં લુહાર તો લુહારને શેની જરૂર પડે છે તો લુહારને શેની જરૂર પડે તો એરણની જરૂર પડે શેની જરૂર પડે એનું સાધન કયું છે એરણ છે પછી છે સુથાર તો સુથારને શેની જરૂર પડે તો એનું સાધન છે રંદો સુથારનું સાધન કયું છે રંદો પછી છે કુંભાર તો કુંભાર શેના સાધન વડે કયા સાધન વડે બધી વસ્તુ બનાવે તો ચાકડો કયું આવે એનું કુંભારનું ચાકડો અને ચોથું છે કડિયો તો કડિયાનું સાધન કયું છે લેલું આ રીતે આ જોડકા છે હવે ચલો હવે અહીંયા પત્યું કારીગર અને તેના સાધનોના નામ પતી ગયા બરાબર હવે ફરીવાર આ તમને પ્રશ્નનો જવાબ જે છે એ ફરીવાર ધ્યાન આ બાજુ રાખજો ફરીવાર હું તમને સમજાવું છું કે પેલું છે કાગડાને શું ખાવાનું મન થયું હતું તો આપણે જોયું આગળ પાઠમાં કે કાગડાને શું ખાવું હતું તો કોઠીંબુ ખાવું હતું શું ખાવું હતું કોઠીંબુ ખાવાનું મન થયું પછી શું કહે છે બીજો પ્રશ્ન કુવા પાસેથી કાગડો ક્યાં ગયો કુવા પાસેથી કાગડો ક્યાં જાય છે પહેલા તો જેવો કાગડાને
मने कुआ देवा कुआ देवा एम कहे छे मने तमे शू आपो पाणी आपो तो हूँ मारी चांच कहीने हूँ कोठींबू खाऊं। तो कुओ एम कहे छे के हूँ तमने पाणी तो आपू पण तमे कई रीते पाणी लेशो आ कुआमां पाणी तो शू छे ऊंडू छे तो तमे एना माटे शू करीने आवो घड़ो लई आवो तो पछी तमने हूँ शू आपू घड़ो लई आपो लई आवो अने आमांथी पाणी कुआमांथी सींची लो। रागड़ो क्यां जाय छे पछी उठतो उठतो जाय छे घड़ो લેવા માટે તો ઘડો કોણ બનાવે તો કુંભાર બનાવે તો કુંભાર પાસે જાય છે ક્યાં જાય છે કાગડો કુંભાર પાસે જાય છે અને કુંભાર પાસે જઈને શું કહે છે કાગડો પાછો એમ કહે છે કુંભાર દેવા કુંભાર દેવા મને તમારા આંગણે કોણ આવ્યું છે કાગડો આવ્યો છે તમે શું આપો એને તમે ઘડો આપો તો હું શું કરું પાણી લઈ કુવામાંથી ચાંચ કરીને આપું પણ તો કુંભાર એમ કહે છે કે ઘડો હું તમને કેવી રીતે બનાવી દઉં તમે પેલા મને માટી લઈ આવશો ત્યારે હું તમને ઘડો બનાવી દઈશ ને તો કુંભાર અને કાગડાને ત્યાંથી માટી લેવા માટે મોકલે છે તો માટી ક્યાં મળે તો માટી ટીંબા પાસેથી મળે તો માટી લેવા કાગડો ક્યાં જાય છે ટીંબા પાસે જાય છે આવી રીતે કાગડો આગળ આગળ જતો રહે છે અને છેલ્લે એને શું મળે છે કે દાતરડું લે છે અને પછી શું મળે છે એને દાતરડું કોને આપે છે એ દાતરડાથી આગળ જઈને એ બધી એને વસ્તુ મળે છે અને એને પાણી ક્યાં આપે છે પાણી માટીથી ઘડો બનાવેલો પાણી લઈને સીચીને એને શું કરે છે ચાંચ ધોઈ નાખે છે તો હવે આપણે અહીં જોઈએ કે પેલું કાગડાને શું ખાવા મન થયું એ આવી ગયો પ્રશ્ન બરાબર બીજો પ્રશ્ન છે કે કુવા પાસેથી કાગડો ક્યાં ગયો કુવા પાસેથી કાગડો ક્યાં જાય છે તો કુવા પાસેથી કાગડો કુંભારને ત્યાં જાય છે ક્યાં જાય છે કુંભારને ત્યાં જાય છે પ્રશ્ન નંબર ત્રણ છે તમારા ગામમાં કયા કયા કારીગરો રહે છે તો મારા ગામમાં સુથાર લુહાર કુંભાર દરજી મોચી કડિયો સફાઈ કામદાર અને મિકેનિકલ વગેરે રહે છે ફરી એક વખત કયા કયા કારીગરો આવે એમાં તો કારીગરમાં સુથાર આવે લુહાર કુંભાર દરજી મોચી કડિયો સફાઈ કામદાર અને મિકેનિક વગેરે રહે છે પ્રશ્ન નંબર ચાર છે કે કોઠીંબાએ કાગડાને ખાતા પહેલા શું કરવા કહ્યું કોઠીંબો છે એને કાગડાએ ખાતા પહેલા શું કરવા કહ્યું કોઠીંબાએ કાગડાને શું કહ્યું હતું ખાતા પહેલા કે ગંદી ચાંચ છે એ ધોવાનું કહ્યું હતું શું કહ્યું હતું ગંદી ચાંચ છે એ ધોવાનું કહ્યું બરાબર પ્રશ્ન નંબર પાંચ છે કાગડો પાણી માટે ક્યાં ગયો તો કાગડાને ચાંચ ધોવી હતી તો પાણી માટે ક્યાં ગયો હતો તો કુવા પાસે ગયો હવે પ્રશ્ન છ છે કે કાગડાએ વાડમાં ખાલી જગ્યા જોયું તો શું જોયું કોઠીંબું જોયું શું જોયું હતું કોઠીંબું પ્રશ્ન નંબર સાત છે કોઠીંબાએ કાગડાને ખાલી જગ્યા ધોવા માટે કહ્યું શું ધોવા માટે કહ્યું ચાંચ ધોવાનું કહ્યું પછી પ્રશ્ન નંબર આઠ છે કે કુવાએ પાણી આપવા માટે કાગડા પાસે ખાજગીની માંગણી કરી શેની માંગણી કરી હતી કુવાએ તો ઘડાની માંગણી કરી હતી પછી આવે છે પ્રશ્ન નંબર નવ એ જોડકા જોડવાના છે તો કઈ રીતે જોડકા જોડવાના છે તો વિભાગ અ માં તમને બધા શું છે કારણ બધા નામ આપેલા છે અને એની સામે કઈ કઈ વસ્તુ છે એના નામ આપેલા છે તો કુવો છે તો કુવો શું આપે છે તો કુવો છે એ સામે આપેલા છે ઘડો માટી પાણી અને દાતરડું તો એમાંથી કુવો શું આપે તો પાણી આપે છે લુહાર છે તો લુહાર કઈ વસ્તુ આપે તો દાતરડું કયું આપે દાતરડું પછી છે કુંભાર તો કુંભાર શું આપે છે તો ઘડો કુંભાર શું બનાવે આપે ઘડો અને ટીંબો છે એ ટીંબા પાસેથી શું મળે છે તો માટી પછીનો પ્રશ્ન દસ છે કે કારીગર તેના સાધન એના જોડે એક બાજુ કારીગરો આપેલા છે અને એને કયા સાધનનો ઉપયોગ થાય છે એ સાધનના સામે નામ છે તો એની જોડે આપણે જોડકા જોડવાના છે તો પહેલો છે લુહાર તો લુહાર એની સામે આપણને સાધનોના નામ આપે છે કે ચાકડો છે રેલું છે હેરણ છે અને રંધો છે તો લુહારનો સાધન કયું છે તો લુહારનો સાધન હેરણ છે પછી સુથાર છે તો સુથારનો સાધન કયું આવે રંધો છે પછી કુંભાર તો કુંભાર કયું સાધન છે કુંભારનું સાધન ચાકડો છે અને છેલ્લે ચોથું છે કે કડિયો તો કડિયાનું સાધન શું છે લેલું છે કડિયાનું સાધન કયું છે લેલું હવે અહીંયા આપણે તમારે અહીંયા હોમવર્ક છે હોમવર્કમાં પ્રશ્ન 1 થી 10 પ્રશ્નોના જવાબ છે એ 1 થી 10 વખત લખવાના છે એ સર
સોરી હોમવર્કમાં 1 થી 10 પ્રશ્નોના જવાબ છે એ એક વખત લખવાના છે 10 વખત નહીં 1 થી 10 પ્રશ્નોના જવાબ છે ને એ એક વખત તમારે લખવાના છે એ કયા કયા પ્રશ્ન છે તો આપણે અહીંયા પ્રશ્ન અત્યારે આપણે બે વખત તમને પ્રશ્ન સમજાયા છે તમને યાદ રહેના માટે એમાં કયા કયા પ્રશ્નો આવે છે એમાં પહેલો પ્રશ્ન છે હું પ્રશ્ન ફટાફટ બોલી જાઉં તો એ તમારે સાંભળવાનું પહેલો પ્રશ્ન છે કાંડાને શું ખાવાનું મન થયું પછી બીજો પ્રશ્ન છે કુવા પાસેથી કાંડો ક્યાં ગયો ત્રીજો પ્રશ્ન છે તમારા ગામમાં કયા કયા કારીગરો રહે છે ચોથો પ્રશ્ન છે કોઠીબાએ કાંડાને ખાતા પહેલા શું કરવા કહ્યું પ્રશ્ન નંબર 5 છે કાંડો પાણી માટે ક્યાં ગયો પ્રશ્ન નંબર 6 છે કાંડાએ વાડમાં ખાલી જગ્યા જોયું પ્રશ્ન નંબર 7 છે કોઠીબાએ કાંડાને ખાલી જગ્યા ધોવા માટે કહ્યું પ્રશ્ન નંબર 8 છે કુવાએ પાણી આપવા માટે કાંડા પાસે ખાજગીની માંગણી કરી પ્રશ્ન નંબર 9 છે જોડકા જોડવાના છે મેં તમને હમણાં સમજાવ્યા તે રીતે કે આ બધા કુવાને લુહાર મુંબા ડીંબો છે એ કઈ કઈ વસ્તુ આપે છે વિભાગ બ માંથી તમારે વચ્ચે ઉત્તર લખીને આ રીતે લખવાનું છે કુવા છે તો એની સામે એનો જવાબ તો શું છે પાણી તો એનો જવાબ સીધો શું લખવાનો તમારે પાણી લુહાર તો લુહાર શું તો એનો જવાબ સીધો દાતરડું તો એનો જવાબ શું લખવાનો દાતરડું કુંભાર છે તો કુંભાર જોડવાના છે પછી એ જે પ્રશ્ન 10 છે કારીગર અને તેના સાધન એના જોડકા જોડવાના છે એ પણ તમારે જોડવાના છે તો વિભાગ અ તો એમાં લુહાર છે તો લુહારની સામે એનું સાધન કયું છે ત્રીજા નંબરનું એટલે કે એરણ છે એની સામે લુહારની સામે સીધું જવાબમાં શું લખવાનું તમારે એરણ લખવાનું પછી સુથાર છે તો સુથારનું કયું આવે તો સુધાર સુથારનું સાધન છે રંધો તો એની સામે જવાબમાં સીધું તમારે શું લખવાનું છે રંધો લખવાનું છે કુંભારનું સાધન તો એ ચાકડો છે તો કુંભાર કરીને એની સામે જવાબમાં ચાકડો લખવાનું છે છેલ્લે કડિયો છે તો કડિયાનું કયું સાધન તો લેલું એની સામે જવાબમાં સીધું તમારે શું લખવાનું છે લેલું એમ લખવાનું છે